નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 10 જાન્યુઆરી 2023 રોજ ઇનોવેશન ક્લબ અંતર્ગત હાઇડ્રોપોનિક્સ અને આધુનિક કૃષિ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 450 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ આવેલ તમામ સહભાગીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવામાં સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું હતું. ત્યારબાદ નિષ્ણાંત ગાઈડ દ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત આ વર્કશોપમાં ખેતીની જળ કૃષિ પદ્ધતિનું વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આધુનિક કૃષિ ટેકનોલોજીમાં વપરાતા યંત્રો જેમ કે ટપક પ્રણાલી, સોયલ મોઇસ્ચર સેન્સર, હ્યુમિડિટી મીટર, ડ્રોન, મોબાઈલ મોનિટરિંગ વગેરેનું નિદર્શન અને તેના ઉપયોગ દ્વારા કેવી રીતે ખેતીને આધુનિક તથા ખેડૂતને આત્મનિર્ભર બનાવવા તેના વિશે મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ. ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ પરિવાર દ્વારા મંગળવારના રોજ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ શ્રી સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના હોલ ખાતે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ અને વેબ ન્યૂઝ ચેનલના પત્રકાર મિત્રો સાથે સ્નેહ મિલન સાથે ગરમા ગરમ તુવેરના છોઠા અને રસ જરદી જલેબીના ભોજનની મિજબાની માણવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના પત્રકાર મિત્રોને કેસી પટેલ પરિવાર દ્વારા શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. ત્યારબાદ સૌ પત્રકાર મિત્રો સાથે કેસી પટેલ પરિવાર અને શ્રી સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓએ ફૂલ સ્ક્રીન પર ભારત શ્રીલંકાની મેચ નિહાળી સમૂહમાં ફોટો સેશન કરી ક્રેડિટ સોસાયટીના ખુલ્લા ટેરેસ પર ગરમા ગરમ તુવેરના ઠોઠા અને રસ ચડતી જલેબીની સમૂહમાં મિજમાની માણી એકબીજાને સ્નેહ મિલનની શુભકામના પાઠવી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. તો કેસી પટેલ પરિવાર દ્વારા પત્રકાર મિત્રો સાથે આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના MD યતિનભાઈ ગાંધી, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ હેમંત તન્ના, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ, જીતુભાઈ પટેલ, ભાજપ મહામંત્રી ગૌરવ મોદી, ભાજપ કાર્યાલય મંત્રી નવીન પ્રજાપતિ, સચિન પ્રજાપતિ, જલારામ ટ્રાવેલ્સના મનુભાઈ ઠક્કર સહિત શ્રી સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના સભાસદો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ. વીજળીની બચત થાય તે માટે 15મા નાણાં પંચમાંથી પાટણ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં નવીન બનાવેલી 63 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ નાખવાનો જિલ્લા પંચાયતે નિર્ણય કર્યો હતો, પરંતુ નાણાકીય ખર્ચની જોગવાઈ કરતા ખર્ચ વધારે થતો હોવાથી બાદમાં 21 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ નાખવાનો નિર્ણય થયો છે. તો આ પ્રોજેક્ટને એકાદ વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી એક પણ ગ્રામ પંચાયતમાં સોલાર રૂફટોપ નાખવામાં આવ્યો નથી. વારંવાર માંગણી કરવા છતાં ગાંધીનગર વિદ્યુત વિભાગની કચેરી દ્વારા તાંત્રિક અંદાજો આપવામાં આવતા ન હોવાથી પાટણ જિલ્લા પંચાયતનો પ્રોજેક્ટ અટકી પડ્યો છે. તો પાટણ જિલ્લાની 63 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ નાખવાનો જિલ્લા પંચાયત નિર્ણય કર્યો હતો, જેમાં રૂપિયા 26 લાખના ખર્ચની જોગવાઈ કરી હતી, પરંતુ ખર્ચ વધારે થતું હોવાથી 21 ગ્રામ પંચાયતોમાં રૂપિયા 1.20 લાખના ખર્ચે 3 કિલોવોલ્ટનો સોલાર રૂફટોપ નાખવા માટેનું આયોજન કરાયું છે. તો જેમાં 26.47 લાખ સોલાર રૂફટોપ, 4.76 લાખ, 80% GST અને GEB કનેક્શન તેમજ મીટર ચાર્જ મળી કુલ રૂપિયા 31.85 લાખ કર્મચારી પાટણ જિલ્લા પંચાયત પાસે નથી. તો જેમાં 26.47 લાખ સોલાર રૂફટોપ, રૂપિયા 4.76 લાખ,
18% જીએસટી અને જીબી કનેક્શન તેમજ મીટર ચાર્જ મળી કુલ રૂપિયા 31.85 લાખ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે। પરંતુ સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી કરી શકે તેવા તાંત્રિક કર્મચારી પાટણ જિલ્લા પંચાયત પાસે નથી અને માર્ગ અને મકાન વિભાગના એસઓઆર માં પણ સોલર સિસ્ટમ સમાવિષ્ટ નથી। ત્યારે આ કામગીરી ગાંધીનગર વિદ્યુત વિભાગની કચેરી દ્વારા કરાવવા માટેનો પાટણ જિલ્લા પંચાયતે નિર્ણય લીધેલો છે। તેને આ તાંત્રિક અંદાજ મંગાવ્યા છે પરંતુ હજુ સુધી મળ્યા નથી। રિપોર્ટર કિશન આચાર્ય પાટણ। પાટણ શહેરના રતનપુર જૂની સ્ટેટ બેંક બિલ્ડિંગ સામે મસ્જિદ નજીક નાગરિક વિકાસ કેન્દ્રના બોર્ડવાળી દુકાનમાં કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનો રૂપ ધારણ કરીને બીમાર લોકોને તપાસીને એલોપેથી દવાઓ આપીને બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમજ ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરી દવા તથા સાધનો દ્વારા બીમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહીં હોવા છતાં એ તપાસીને છેતરપિંડી કરતા હોવાનો આક્ષેપ કરાયો છે। તો આ ક્લિનિકમાંથી ટીમે જુદી જુદી બ્રાન્ડની દવાઓ તથા જેલ તથા સિરપની બોટલો તથા સ્ટેથોસ્કોપ તથા બંધ હાલતનું બીપી માપવાનું સાધન મળી કુલ રૂપિયા 4,36,010ના મુદ્દામાલ સાથે નરેશભાઈ મોહનલાલ પ્રજાપતિ રહેવાસી મિનર પાર્ક સોસાયટી પાટણવાળાને પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશભાઈ સોહેલ તથા તેમની ટીમે રેડ કરીને અટકાયત કરી હતી અને તેની સામે આઈપીસી 419 તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો। તો આ અંગેની વિગતો એવી છે કે પાટણના રતનપોળ વિસ્તારમાં જૂની સ્ટેટ બેંક સામે મળેલી બાતમી આધારે પાટણ તાલુકા હેલ્થ ઓફિસની કચેરીના ઓફિસર ડોક્ટર અલ્કેશ સોહેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર દિનેશ પટેલ, ફાર્માસિસ્ટ પિન્ટુ સુથાર તથા પોલીસ કર્મચારીઓએ અરજદાર સમીર પટેલની બે અરજીઓ સંદર્ભે તપાસમાં હતા ત્યારે તેઓએ ઉપરોક્ત સ્થળે ક્લિનિકમાં રેડ કરીને ઉપરોક્ત બોગસ તબીબીને ઝડપી લીધો હતો। રિપોર્ટર કિશન આચાર્ય પાટણ। નગરપાલિકા દ્વારા મિની સિટી બસ, રખડતા ઢોર પકડવાનું પાંજરું, જેટિંગ મશીન, રોડ સ્વીપિંગ મશીન જેવા મહત્વના સાધન મશીનરીને લાંબા સમયથી ધૂળ ખાતી પડી રાખવાના બદલે લોક ઉપયોગી બનાવવા પગલા ભરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તો પાટણ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા અંગે લોકોની બૂમો અને રજૂઆતો છતાં જાહેર અવરજવરને નડતરરૂપ અને નાગરિકોના જાતને જોખમરૂપ આ સમસ્યાનું હજુ નિરાકરણ આવી શક્યું નથી। ત્યાં જ જાણવા મળ્યા મુજબ રખડતા ઢોર પકડવા માટેનું પાટણ નગરપાલિકાનું એકમાત્ર પાંજરું પણ ઘણા સમય બિસ્માર હાલતમાં પડ્યું હોય તંત્ર ક્યારે પગલાં ભરશે તે બાબત ચર્ચાસ્પદ બની છે। તો પાટણ શહેરમાં રખડતા ઢોર કોઈને હડફેટે ચડાવે કે કોઈને પાડી દે અને દવાખાના ભેગા કરી દે તેવી લોકોમાં રોષની લાગણી ભભૂકી ત્યારે જ નગરપાલિકાના સત્તાધીશો જાગીને ઢોર પકડવા પાંજરું છૂટ મૂકતા હોવાનું લોકોમાં કહેવાતું રહ્યું છે। જો કે આ પાંજરું પણ છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનો ભોગ બન્યા બાદ નગરપાલિકા કેમ્પસમાં રિપેરિંગની રાહ જોતું ધૂળ ખાતું પડ્યું છે અને ક્યારે તેને સરખું કરીને બહાર કઢાશે તે એક પ્રશ્ન છે। તો શહેરમાં રાજમાર્ગો તેમજ બજાર માર્ગ પર રખડતા ઢોર લોકો માટે જોખમરૂપ બની રહ્યા છે ત્યારે પાલિકાનું આ પાંજરું સરખું કરી ઢોરોને ડબ્બે કરવા સેવામાં મૂકવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। ઢોર પકડવાના પાંજરાની જેમ શહેરમાં ભૂગર્ભ ગટર કે ખાળ કૂવા ભરાઈ જાય ત્યારે ઉપયોગમાં લેવાતું જેટિંગ મશીન પણ નગરપાલિકામાં ઘણા સમયથી બંધ હાલતમાં પડી રહ્યું હોવાનું જાણવા મળે છે અને લોકો તેની જરૂર સમયે પાલિકામાં ફોન કરે તો અન્ય કોઈ પ્રાઇવેટ વ્યક્તિનો ફોન નંબર આપી દેવાતો હોવાનું જાણવા મળે છે। રિપોર્ટર કિશન આચાર્ય પાટી। રાજ્ય સરકારની સૂચનાથી રાજ્યના દરેક જિલ્લામાં લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું।
જેમાં રાજ્યમાં વધી રહેલી વ્યાજખોરીને ડામવા માટે આયોજિત આજના લોકદરબારમાં જાહેર જનતાએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, તેમજ વ્યાજખોરોની અસામાજિક દૂષણરૂપી પ્રવૃત્તિને નાથવા માટે યોગ્ય સૂચનો પણ કર્યા હતા। જે વ્યક્તિ જાહેરમાં પ્રશ્નો રજૂ ના કરી શકે તેવા લોકો ખાનગીમાં પોલીસ સ્ટેશન જઈને પ્રશ્નો રજૂ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। લોકદરબારના અધ્યક્ષ એવા પોલીસ અધિક્ષક દ્વારા બુધ જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે વ્યાજખોરોને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે, પરંતુ સાથે સાથે જનતાએ આ સામાજિક દૂષણને ડામવા માટે પોલીસને સાથ સહકાર આપવા અપીલ કરી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં જનતાએ જે પ્રશ્નો રજૂ કર્યા છે તે પ્રશ્નો પર ચોક્કસપણે કામ કરવામાં આવશે। લોકદરબારમાં પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા, જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, જિલ્લા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તેમજ વિવિધ પોલીસ અધિકારીશ્રીઓ તથા પોલીસ સ્ટાફ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કેતન સોની, ભુજ। આજે જે આખા રાજ્યમાં સરકારશ્રી તરફથી એક ઝુંબેશ ચલાવવામાં આવેલી છે, મૂવમેન્ટ ચલાવવામાં આવેલી છે ગેરકાયદેસરની જે વ્યાજખોરી કરતા લોકો છે એમના વિરુદ્ધમાં, અને એના ભાગરૂપે આજે ભુજ ખાતે ભુજ શહેરના માધાપર, પદ્ધર, માનકુવા, ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો માટે અહીંયા આજે ભુજ પોલીસ હેડક્વાર્ટરના તાલીમ ભવનમાં એક લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને આ લોકદરબારમાં મોટી સંખ્યામાં પબ્લિક અને મીડિયા અને અરજદારો સાથે સાથે અમે જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સના જે મેનેજર્સ છે એમને પણ અહીંયા હાજર રખાયા છે કે એ પણ લોકોને અવેર કરી શકે કે કયા કયા પ્રકારના કાયદેસરના જે લોન્સ મેળવી શકે જેમાં વ્યાજનું જે દર હોય છે એ એઝ પર ગવર્મેન્ટ અપ્રૂવ જે ગવર્મેન્ટ રેગ્યુલેટરી રેટ છે પ્રમાણે આપણે એના ઉપર લોન મેળવી શકીએ છે, તો એના માટે પણ એમને પણ હાજર રખાયા છે અવેરનેસ માટે। તો આજે અમુક રજૂઆતો અમને મળેલી છે અને અરજદારોની અમે જે અરજીઓ લઈને તાત્કાલિક એના ઉપર તપાસ કરીને અને એનો ગુનો બનતો હોય તો એના ઉપર ગુનો આરોપી ઉપર ગુનો દાખલ કરીને એના ઉપરમાં કાર્યવાહી કરીશું। અને અમારું જે ઉદ્દેશ્ય ફક્ત એટલું નથી કે અરજદાર જે અરજીઓ આપે, ફરિયાદો આપે, એના ઉપર આપણે FIR દાખલ કરીને આરોપીઓને અટક કરીને પછી કામ પૂરું, એવું નથી। જે એને કોઈ મિલકતો લખાવી લીધી હોય અરજદારોની પોતાના નામે ગેરકાયદેસર રીતે વ્યાજના ચક્કરમાં એને ફસાવીને, મિલકતો પણ અમે ફરીથી સીઝ કરી અને કોર્ટને જાણ કરી અને કોર્ટના હુકમો મેળવી અરજદારોને પરત કરાવીશું ત્યાં સુધી અમે કટિબદ્ધ છીએ અને એ પ્રકારનું અમે કાર્યવાહી કરીશું એના માટે લોકોને અમે ખાતરી આપીએ છીએ। અને આજે અહીંયા આવેલા લોકોને મારો મોબાઈલ નંબર પણ આપ્યો છે કે જાહેરમાં કોઈ રજૂઆત નહીં કરી શકે તો મને ફોન ઉપર પણ ફોન કરી શકે છે, મારો ઓફિશિયલ નંબર હું મોબાઈલ નંબર આપ્યો છે। અને મીડિયાના માધ્યમથી હું આપ મીડિયાના મિત્રોને અનુરોધ કરું છું, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ એ મોબાઈલ નંબરને દરેક પશ્ચિમ કચ્છના જે પશ્ચિમ કચ્છમાં રહેતા લોકો સુધી મારા મોબાઈલ નંબર પહોંચી શકે એ રીતે આપ એની જાહેરાત કરો। રાજ્ય સરકારની સૂચનાથી રાજ્યના દરેક જિલ્લામાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગુજરાત નાણાધીરના અધિનિયમ 2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોકદરબારનું આયોજન રેન્જ IGJR મોથલિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમાં વધી રહેલી વ્યાજખોરીને ડામવા માટે આયોજિત આજના લોકદરબારમાં જાહેર જનતાએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, તેમજ વ્યાજખોરીની અસામાજિક દૂષણરૂપી પ્રવૃત્તિને નાથવા માટે યોગ્ય સૂચનો પણ કર્યા હતા। જે વ્યક્તિ જાહેરમાં પ્રશ્નો રજૂ ના કરી શકે તેવા લોકો ખાનગીમાં પોલીસ સ્ટેશન જઈને પ્રશ્નો રજૂ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। લોકદરબારના અધ્યક્ષ એવા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ JR મોથલિયાએ પાટણની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે વ્યાજખોરોને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે, પરંતુ સાથે સાથે જનતાએ પણ આ સામાજિક દૂષણને ડામવા માટે પોલીસને સાથ સહકાર આપવા અપીલ કરી હતી। પાટણ જિલ્લા પોલીસ દ્વારા
लोक दरबार कार्यक्रम नु आयोजन करवामां आव्युं छे। आजना कार्यक्रममां जनताए जे प्रश्नो रजू कर्या छे ते प्रश्नो पर ચોક્કસપણે કામ કરવામાં આવશે। લોક દરબારમાં પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ જેઆર મોથલિયા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પાટણ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, જિલ્લા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ અધિકારી શ્રી વિજય ચૌધરી, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સિનિયર મેનેજર શ્રી સુધીર સીતારામન, અધિકારીશ્રીઓ, પોલીસ સ્ટાફ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ। વ્યાજખોરીના દૂષણને નિયંત્રિત કરવા માટે આજે પાટણ જિલ્લામાં એક તક પોલીસના શીર્ષક હેઠળ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું। લોકદરબારમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોકો તરફથી ઘણા પ્રશ્નો પણ રજૂ થયા છે, ઘણા સારા સજેશન્સ પણ રજૂ થયા છે। એ તમામ પ્રશ્નોનું અમે નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી અરજદારને એની જાણ પણ કરવામાં આવશે। સાથે સાથે કાંઈ પણ ગુનાહી થશે, વ્યાજખોરી વ્યાજથી જરૂરત કરતાં વધારે વ્યાજ જો લેવામાં આવતું હશે તો એવા કિસ્સા ધ્યાનમાં આવશે, તો તપાસના અંતે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે। કાતિલ દોરીથી ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓની સારવાર માટે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત PPP પાર્ટનરશિપથી ચાલતી 1962 એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારી દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી છે, જેના ભાગરૂપે હાંસાપોર નર્સરી ખાતે એનિમલ કેર સેન્ટર શરૂ કરાયું છે, જ્યાં ઘાયલ પક્ષીઓને સારવાર બાદ રાખવામાં આવશે। તો ઉત્તરાયણને અનુલક્ષીને કરુણા અભિયાન 20 જાન્યુઆરી ચલાશે। ઈજા પામેલ પશુ પક્ષીને સમયસર સારવાર મળી રહે અને એમનું અમૂલ્ય જીવન બચી રહે તે હેતુથી 1962 ની ટીમ જરૂરી દવા અને સાધન સામગ્રીથી સજ્જ કરી દેવામાં આવી છે અને પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાએ પણ એક હરતું ફરતું પશુ દવાખાનું મૂકવામાં આવ્યું છે। પાટણ જિલ્લામાં રાખવામાં આવેલ એમ્બ્યુલન્સ સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી સારવાર આપશે। તો ઘાયલ પક્ષીઓની સારવાર માટે હાંસાપુર નર્સરી ખાતે CCF વિજય રાણાના હસ્તે એનિમલ કેર સેન્ટરનું કરુણા અભિયાન અંતર્ગત લોકપર્ણ કરવામાં આવ્યું હતું, જ્યાં ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર બાદ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવશે, તેમ વન અધિકારી બિંદુબેન પટેલે જણાવ્યું હતું। ઘાયલ પક્ષી સારવાર માટે 1962 નંબર પર ફોન કરીને જાણ કરવી તેમ જણાવ્યું હતું। રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ। સમી તાલુકાના નાની ચંદુર ગામે આવેલા મોમાઈ માતાના મંદિરમાં તસ્કરોએ દરવાજાના તાળા તોડી માતાજીના ચાંદીના 23 છત્તર અને 4 સાંઠણી સહિત કુલ રૂપિયા 72,000 ની મત્તાની ચોરી કરી ગયા હતા। નાની ચંદુર ગામે મોમાઈ માતાના મંદિરમાં રવિવારે રાત્રે તસ્કરો દરવાજાના તાળા તોડી અંદર ઘૂસી મંદિરમાંથી ચાંદીના 1 કિલો 500 ગ્રામ વજનના રૂપિયા 60,000 ના મોટા 3 છતરો, ચાંદીના નાના 23 છતરો અને ચાંદીની નાની 4 સાંઠણીઓ મળી કુલ રૂપિયા 72,000 ની ચોરી કરી ગયા હતા। તો સોમવારે સવારે મંદિરના પૂજારી વિક્રમગીરી લાભુગીરી ગૌસ્વામીને જાણ થતા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ અંગે સમી પોલીસ મથકે વિક્રમગીરી ગૌસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી। નગર પ્રાથમિક કુમાર શાળા નંબર 5 આવેલી શાળામાં કુલ વિદ્યાર્થીઓ 101 અભ્યાસ કરે છે। શાળાની બાજુમાં જ વિદ્યાર્થીઓ માટે ફાઈબરના શૌચાલય બનાવવામાં આવ્યા છે। આજે બપોરના સમયે શાળાના વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા ત્યારે જ ફાઈબરના શૌચાલય અને આસપાસ એકત્ર થયેલા કચરામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી। આગે ગણતરીની મિનિટોમાં જ
વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. શાળાના શૌચાલયમાં આગની ઘટના બનતા આગ કાબુમાં આવી ન હતી. ઘટનાની જાણ થતા બે ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટના સમયે વિદ્યાર્થીઓ શૌચાલય પાસે હાજર ન હોવાથી જાનહાનિ થતા અટકી હતી. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ. Thank you.